નમસ્કાર, જનાદેશ 2019માં આપનું સ્વાગત છે. લેટેસ્ટ ટ્રેન્ડની વાત કરીએ તો એનડીએને 343 બેઠક પર લીડ છે, યુપીએ 91 બેઠક પર, જ્યારે અધર્સ એટલે કે અન્ય પાર્ટીઓ 108 બેઠક પર આગળ ચાલી રહી છે. મુંબઈથી સ્ટાર અભિનેત્રી ઉર્મિલા માતોડકર પાછળ ચાલી રહ્યા છે. ભોપાલની ખૂબ જ બહુચર્ચિત બેઠક પર દિગ્વિજયસિંહ, કોંગ્રેસના દિગ્વિજયસિંહ પાછળ ચાલી રહ્યા છે અને ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક માટે ખૂબ જ ધમાસાણ થયું હતું, પ્રચારમાં વાકયુદ્ધ ખૂબ જ પ્રબળ બન્યું હતું. બીજી વાત કરશે ચિત્રાંગભાઈ જાની. અત્યારે જો સમગ્ર દેશની વાત કરવા જઈએ તો 2014ની અંદર એનડીએ અને સાથી પક્ષો જે હતા એમને 337 બેઠકો મળી હતી, જ્યારે યુપીએને 58 બેઠકો હતી. અત્યારે 2019ની વાત કરીએ તો જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યા છે તેમાં 343 સીટ પર એનડીએ આગળ છે, જ્યારે યુપીએ 91 સીટ પર આગળ ચાલી રહ્યું છે. ઉપરાંત 100 સીટ પર અન્ય મહાગઠબંધન અને તમામ રાજકીય જે પ્રાદેશિક કક્ષાના પક્ષો છે એ ચાલી રહ્યા છે. જામનગરની વાત કરીએ તો 2014ની અંદર ભાજપના પૂનમબેન માડમ વિજેતા થયા હતા અને અંતમાં તેમને 175,287 મતથી જેઓ વિજેતા થયા હતા. અને 2019ની વાત કરીએ તો અત્યારે 115,171 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. વિશેષ વિગતો આપણને મળતી જ રહેશે, પરંતુ એ પહેલાં જો આપણે વાત કરીએ તો સમગ્ર દેશની અંદર અત્યારનું ચિત્ર છે એ સંપૂર્ણ ભાજપ તરફી થઈ ગયું છે. સનસેક્સ અને નિફ્ટીની વાત કરીએ તો 40,000 અને 12,000ને પાર કરી ચૂક્યા છે. ફૂલ ગુલાબી ચિત્ર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. પરિણામો આવતા સાંજે 5 વાગ્યા જેટલો સમય તો ચોક્કસ લાગશે. ત્યાં સુધી અમો આપને રેગ્યુલર સતત અપડેટ આપતા રહીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. નોબત ઓન યુટ્યુબ.